આ બોટલ્સનો ઉપયોગ મેં 4 વર્ષ પહેલાં કર્યો હતો અને આજે પણ તે બરાબર એ જ રીતે ટકેલ છે જેટલી આજથી 4 વર્ષ પહેલાં હતી। ઓડિશાની રહેવાસી મોનાલિસા પટનાયકે પોતાના ઘરના આંગણામાં નકામી વસ્તુઓમાંથી એવું ગાર્ડન બનાવ્યું છે જે કોઈ થીમ પાર્ક કરતાં જરા પણ ઉતરતું નથી। વેસ્ટ ટુ બેસ્ટની થીમ પર બનેલ આ ક્રિએટિવ ગાર્ડનમાં ક્યારેક શાંતિપાઠ કરતી બુદ્ધની થીમ દેખાય છે તો ક્યારેક લગ્ન પ્રસંગની ઝલક। મોનાલિસા પ્લાસ્ટિકની બોટલ્સ, જૂના ટાયર અને બીજી ઘણી વસ્તુઓથી સજાવેલ આ ગાર્ડનમાં રંગીન ફૂલોથી લઈને ફળ અને શાકભાજી પણ વાવે છે। મારું આ ગાર્ડન જૂની બોટલ્સ અને જૂની પાઇપ્સમાંથી બનેલ છે। અહીં તમને ઘણી એવી જૂની વસ્તુઓ જોવા મળશે જેમાંથી મારો ગાર્ડન સજાવેલ છે। આ બોટલ્સનો ઉપયોગ મેં 4 વર્ષ પહેલાં કર્યો હતો અને આજે પણ તે બરાબર એ જ રીતે ટકેલ છે જેટલી આજથી 4 વર્ષ પહેલાં હતી। વાસ્તવમાં મોનાલિસાને બાળપણથી છોડ ઝાડ સાથે બહુ લાગણી હતી અને તેમનું આ સુંદર ગાર્ડન બનાવવાનું સપનું ત્યારે પૂરું થયું જ્યારે તેઓ ઓડિશાના અંગુલમાં રહેવા આવ્યા। તેમના નવા ઘરમાં ગાર્ડન માટે તો જગ્યા હતી, પરંતુ તે જગ્યા ભંગારથી ભરેલી હતી। મોનાલિસાએ પહેલાં તો આ ભંગાર દૂર કરી જૂની માટી કાઢી નાખી અને નવી માટી નાખી, પછી ધીરે ધીરે તેમણે અહીં ઝાડ છોડ વાવવાના શરૂ કર્યા અને આજે તેમનું ગાર્ડન આખે આખું ફૂલોના બુકે જેવું દેખાય છે। તેમના કિચન ગાર્ડનમાં પણ એટલા ફળ શાકભાજી ઉગે છે કે તે પોતાના પડોશીઓને પણ આપે છે। સાથે સાથે તેમણે પોતાના ઘરની બહારની જગ્યામાં સુંદર છોડવાઓ વાવી એક સેલ્ફી પોઈન્ટ પણ બનાવ્યો છે, જેને જોઈ આસપાસથી નીકળતા લોકો એકવાર ઊભા રહીને ફોટો પાડ્યા વગર નથી જતા। આ જગ્યા જે તમે જોઈ રહ્યા છો તે રોડની પાસેની જગ્યા છે। અહીં લોકો તેમનો કચરો અને નકામી વસ્તુઓ ફેંકતા હતા। મેં ધીરે ધીરે તેને સેલ્ફી પોઈન્ટમાં ફેરવી નાખી અને આ સેલ્ફી પોઈન્ટમાં ઉપયોગમાં લીધી છે જૂની બોટલ્સ અને જૂના ટાયર સાથે એક સૂકા ઝાડને મેં સજાવ્યું છે। મોનાલિસા અને તેમનો પરિવાર આ ગાર્ડનના કારણે ખૂબ જ ખુશ છે અને તાજગી સભર અનુભવે છે। તેમનો આ ગાર્ડન પ્રેમ જોઈને તમને પણ ગાર્ડનિંગ કરવાની પ્રેરણા મળી કે નહીં એ અમને ચોક્કસથી જણાવજો।